વલસાડ જિલ્લામાં 31મી ડિસેમ્બરની રાત્રિએ દારૂ પીને ફરતા નશાખોરોને પોલીસે ઝડપ્યા. પોલીસે બાજ નજર રાખીને દારૂનું સેવન કરેલા 500થી વધુ લોકોને ઝડપ્યા. પોલીસે બ્રેથ એનાલાઇઝરની ચેકિંગ કર્યું. દમણ અને દાદરાનગર હવેલીની પોલીસ ચેકપોસ્ટ પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું. 31મી ડિસેમ્બરની રાત્રિએ પંચમહાલના શહેરામાં 14 વ્યક્તિઓ નશાની હાલતમાં ઝડપાયા. સિંધી ચોકડી પાસે પોલીસે વાહન ચેકિંગ કરતા ઝડપાયા નશાખોરો. રાત્રે અમદાવાદમાં પોલીસે નશાની હાલતમાં 100થી વધુ લોકોને ઝડપી પાડ્યા. પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરીને નશાખોરોને ઝડપ્યા. રાત્રે દારૂ પીધેલી હાલતમાં 3 ટીઆરબી જવાનો ઝડપાયા. 3 ટીઆરબી જવાન હતા ટ્રાફિક ડ્યુટી પર. ડુમસ રોડ પર નશાની હાલતમાં બજાવતા હતા ફરજ. ઉમરા પોલીસે 3 જવાનોની કરી ધરપકડ. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમય થયો પૂર્ણ. રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે મળી રહી છે અને આ બેઠકમાં નોંધણીની મુદતમાં વધારો કરવા અંગે ચર્ચા થશે. રાજ્ય કેબિનેટની આજે મળશે બેઠક. મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. તીડના આક્રમણથી પાકને નુકસાન, પાક વીમા સર્વે અને સહાય મુદ્દે થશે ચર્ચા. એક દિવસના વિધાનસભા સત્ર મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના. સરકારી ભરતીમાં અનામતનો મુદ્દો પણ ચર્ચાશે. રાજ્યસભાની 4 બેઠક એપ્રિલમાં થશે ખાલી. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પુરુષોત્તમ રૂપાલા, મધુસૂદન મિસ્ત્રી, ચુનીભાઈ ગોહિલ અને લાલસિંહ વાડોદરિયાની મુદત પર પૂરી થવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચે 100 દિવસ પહેલા ચૂંટણીની તૈયારી માટે આપી સૂચના. જમીન રીસર્વે પ્રમોલગેશનમાં ક્ષતિ સુધારણા કરવાની મુદતમાં 3 માસનો વધારો. 31 માર્ચ 2020 સુધી મુદત લંબાવાઈ. મહત્વનું છે કે વિદેશમાં રહેતા તથા બહાર ગામ રહેતા ખેડૂતો નિયત સમયમાં અરજી ન કરી શકતા તેમની માટે પણ મુદતમાં વધારો કરાયો છે. અમદાવાદની દેશમાન ફાર્માસ્યુટિકલ કંપનીમાં આઈટીના દરોડામાં 1770 કરોડના બિનહિસાબી વ્યવહાર સામે આવ્યા. રોકડ અને જ્વેલરી સાથે 1,39,00,000નો મુદ્દામાલ કર્યો સીઝ. આ સાથે લાખો રૂપિયાના ગોટાળા પણ સામે આવ્યા. સુરતના વેડ રોડના પંડોળ વિસ્તારમાં ગેંગવોર. 1 શખ્સનું મોત. સૂર્યા મરાઠી ગેંગના શખ્સોએ ડાહ્યા ગેંગના શખ્સ પર ઘાતક હથિયારો વડે કર્યો હુમલો. મોડી રાત્રે થયેલી ઘટના સીસીટીવીમાં થઈ કેદ. 5 જેટલા હુમલાખોરો તલવાર અને ચપ્પુ વડે કર્યો હુમલો. જૂની અદાવતમાં કરાયો હુમલો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ દારૂનો મહિમા વર્ણવતા આલ્કોહોલ ચાલીસા કર્યા વાયરલ. ડોક્ટર અનિલ નાયકે માલિક તેરે બંદે હમના રાગમાં દારૂનો મહિમંડ કરતી પોસ્ટ કરી. અંકલેશ્વરમાં પરિણીતાની સ્મશાનમાંથી લાશનો પોલીસે કબજો મેળવવાનો કેસ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસની શંકા સાચી પડી. મૃતકનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું. પોલીસે અત્યારે પતિની ધરપકડ કરી. ગાંધીનગરના બહુચર્ચિત સિરિયલ કિલરનું એફએસએલમાં પરીક્ષણ. સિરિયલ કિલરના એફએસએલમાં વિવિધ ટેસ્ટ કરાયા. સિરિયલ કિલરે ગાંધીનગરમાં 3 અને અમદાવાદમાં 1 મર્ડર કર્યું. સુરતમાં અસામાજિક તત્વો બેફામ વરાછાઈ કે રોડ પર હોટલ માલિકને માર્યો માર. હોટલ માલિકે જમવાના પૈસા માંગતા માર્યો માર. 10 જેટલા લુખા તત્વોએ પિતા પુત્રને છરીના ઘા અને લોખંડના ફટકાથી માર્યો માર. દાદાગીરીની ઘટના સીસીટીવીમાં કેદ. 4 અસામાજિક તત્વોની ધરપકડ. સુરતમાં તસ્કરોનો ત્રાસ. મોટીવેડી ગામે તસ્કરોએ કર્યો લૂંટનો પ્રયાસ. ગ્રામજનો જાગી જતા લૂંટારો જીવ બચાવીને ભાગ્યા. ચોરી કરવા આવેલા લૂંટારો સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી તપાસ.